વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેને કોંગ્રેસના લોકો ભલે ગમે તીકે, પરંતુ દેશના અનેક લોકો નરેન્દ્ર મોદીના પ્રશંસક છે, તે હકીકત છે. આવા જ એક વ્યક્તિ છે વડોદરાના લાલાભાઈ શામવાલા. કોણ છે લાલાભાઈ, શા માટે તેમને પ્રધાનમંત્રી મોદી પ્રત્યે માન છે, આવું જોઈએ. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિ છે લાલાભાઈ શ્યામવાલા, જેઓ ફરાસખાનાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. લાલાભાઈ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષરવાળા બે ચેકની ફોટોકોપી છે, જે 5 વર્ષથી તેમણે સાચવી રાખી છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વારાણસીની સાથે સાથે વડોદરાથી પણ ઉમેદવારી નોંધાવી હતી અને એ દરમિયાન તેમણે વડોદરામાં ચૂંટણી સભાઓ પણ યોજી હતી, જે સભામાં વપરાયેલી વસ્તુઓ તેમણે લાલાભાઈ પાસેથી મંગાવી હતી. નરેન્દ્રભાઈ બરોડાથી આપણા લોકસભાના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે અને એમની જે વડોદરા શહેરમાં જાહેર સભાઓ થવાની છે, ફોર્મ ભરવાના છે અને એના પછી જીત્યા એના પછીની જે કામગીરી હતી એ બધી કામગીરી જ્યારે જનરલ પબ્લિક મિટિંગો થતી હતી એ બધી મિટિંગોના અંદર મંચ વ્યવસ્થા, માઇકની વ્યવસ્થા, લાઇટોની વ્યવસ્થા, બીજી જે કંઈક વ્યવસ્થા એસપીજી ના અંડરમાં જે કરાવવાની આવતી હતી એ બધી મેં કરેલી છે. નરેન્દ્ર મોદીની સભા દરમિયાન લાલાભાઈએ જે કામગીરી સંભાળી અને જે જે વસ્તુઓનો ઉપયોગ કર્યો તેમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો, જેની રકમ ચૂકવવા માટે ભાજપના નેતા ભરત ડાંગરે તેમને ફોન કર્યો અને બિલ લાવવા કહ્યું. પરંતુ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની ગયા હોવાથી બિલ લઈને જતા લાલાભાઈને સંકોચ પણ થયો હતો. પેલું એક ફિલિંગ એવું થયું કે યાર આ બિલો બનાવે છે, હવે તો નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાન થઈ ગયા છે અને હું બિલ આપીશ તો કેવું લાગશે. પણ પછી ભરતભાઈએ મને ફોર્સ કર્યો કે નહીં, બિલો બધા તમારા કમ્પલસરી મને મોકલી આપ્યો. મેં બિલો બનાવીને મોકલી પણ આપ્યા. પણ જ્યારે એક દિવસ ભરતભાઈનો ફોન આવ્યો કે તમે પાર્ટી ઓફિસે આવો, હું પાર્ટી ઓફિસે ગયો તો ભરતભાઈએ મારા હાથમાં ચેક મૂક્યા. મને એવું લાગ્યું કે કદાચ અહીંથી કાલ કોઈ ચેક આપ્યા છે. પરંતુ જ્યારે મેં ચેક જોયા મારા હાથમાં તો નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથેના મને એ ચેક મળ્યા, એ ખરેખર મારા માટે બહુ પ્રાઉડ ફીલ હતું કે એક એક રૂપિયો કે મેં જે બિલો મૂક્યા હતા એ બિલોમાં એક રૂપિયો કાપ્યા વગર આટલા મોટા માણસે કે જે દેશના વડાપ્રધાન છે એણે મારું બિલની અદાયગી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા બંને ચેક લાલાભાઈએ પાણીગેટ વિસ્તારમાં આવેલી દેના બેંકની શાખામાં વટાવ્યા હતા, પરંતુ ચેકની ફોટોકોપી તેમણે હજુ પણ પોતાની પાસે સાચવી રાખી છે. પાણીગેટ વિસ્તારની દેના બેંકમાં પણ આ ચેકની ફોટોકોપી ડિસ્પ્લે પર મૂકવામાં આવી છે. આ ચેક મળવા બદલ લાલાભાઈનું બેંકના સત્તાધીશોએ બહુમાન પણ કર્યું હતું. લાલાભાઈ આ વાતને લઈને પોતાને આજે પણ ધન્ય માની રહ્યા છે. તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા.